નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી લક્ષમાં આજે ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનો પેપર તો છે જ પણ આપણે ધોરણ નવના જે વિદ્યાર્થીઓ છે તેમના પાસે વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લાવ્યા છે સાથે તેમના આન્સરો પણ લાવ્યા છે સમય છે ત્રણ કલાક કોણકોણ છે એંશી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ ગુજરાત માધ્યમિક દ્વારા જે વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ જે છે તેમને માટે આ પ્રશ્નપત્ર બહુ અગત્યનું બની રહેશે સૌથી પહેલાં તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે શરૂઆત કરી દઈએ વિભાગ એ થી શરૂઆત કરીએ આપણે કે ભાઈ પ્રશ્નપત્રમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો છે તો વિભાગ એ જોઈએ તો તેમાં યોગ્ય જોડકા જોડવાના છે લાશીનું યુદ્ધ ક્યારે થયું હતું તો સત્તરસો સત્તાવન કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે સંશોધન કર્યા છે ભારતની મધ્યમાંથી થાય છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ અને કુદરતી આપત્તિની વાત કરીએ તો ભૂકંપ છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના રાજકીય ગુરુ છે આ વિધાન ખોટું છે આધ્યાત્મિક ગુરુ છે સાયમન કમિશનમાં સાત સભ્ય હતા આ વિધાન સાચું છે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી હતી આ વિધાન સાચું છે ભારતમાં ગમે તે ધર્મ પાળવાની છૂટ છે તો આ વિધાન સાચું છે સંસદના ઉપલા ગૃહનું નામ લોકસભા છે ખોટું છે નીચલા ગૃહનું નામ લોકસભા છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે કયો દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઉજવાય છે તો બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુ આરી ઓગણીસો પાંચ બંધારણની શરૂઆત સેનાથી થાય છે તો બંધારણની શરૂઆત અમુકથી થાય છે આમુખથી થાય છે શ્રાવતિક પુખ્ત વય મતાધિકાર કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે તો એક વ્યક્તિ એક મત એક વ્યક્તિ એક મત વિશ્વમાં દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે તો બીજો બીજો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે ખાલી સંધિ કરવામાં આવેલી હતી તો વર્સેલ્સની સંધિ કરવામાં આવેલી હતી ખાલીગીયા ચળવળ ગાંધીજી સાથે સંકળાયેલી નથી તો ભંગ ચળવળ બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક વિસ્તારમાંથી નીકળે છે ગોવામાં કોંકણી ભાષા બોલાય છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પના જવાબ આપવાના છે તો અફીણ વિગ્રહ કોની વચ્ચે થયો હતો તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે તો ડબલ્યુ માનવ હક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દસ ડિસેમ્બર દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તો ગોદાવરી અને મોટા ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે તો નદી સાથે જોડે છે ત્યાં તો તમારો વિભાગ એ જે ચોવીસ માર્ક્સનો છે તો આ ક્વેશ્ચનો બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેવાના છે તો આ ક્વેશ્ચનો એક વખત ફરી વખત જોઈ લેજો આવું જ એક પ્રશ્નપત્ર હજી પણ મૂકેલું છે તો એ પ્રશ્નપત્રના પણ ચોવીસ પ્રશ્ન જોઈ લેજો એમાંથી બાર માર્ક્સનું આવવાની સૌથી વધુ સંભાવના રહેલી છે વિભાગ બીની વાત કરીએ તો બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું એ પહેલાં તમારે જે આ નકશો છે આ નકશો તમારે જોવો હોય તો એક એપ્લિકેશન છે આપણી પાસે એ એપ્લિકેશનમાં તમને નકશો પણ મળી રહેશે મેપ સોલ્યુશન નામની એપ્લિકેશન છે આ પ્લે સ્ટોરમાં જઈને તમે આને ડાઉનલોડ કરી લેજો તમને બધા જ પ્રકારના નકશાઓ તેમાં મળી જશે અને એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ચલો તો વિભાગ બીની શરૂઆત કરીએ આપણે બક્ષન યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું તો આ પહેલો પાર્ટ છે તેમાં તમને એનો જવાબ મળશે બંગાળના ભાગલા ક્યારે અને કોની વચ્ચે થયો હતો તો ચોથો પાર્ટ છે આ રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈ તમારે કહેવાની છે આ પણ ચોથા પાર્ટમાં તમને મળી જશે અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું તો આ સાતમા પાર્ટમાં મળશે તમને સાંસદની લાયકાત જે તમને આઠમા પાઠમાં અને ચોમાસુ ભારતમાં સૌથી મહત્વની ઋતુ ગણવાય છે તો આ સોળ આબોહવાવાળો પાઠ છે તે સુવેદ નહેરની શરૂઆત થવાથી ભારતને કયા લાભ થયા હતા તો આ તેરમો પાઠ છે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે તમારે સમજાવવાનું છે તો તેરમા પાઠમાં કાશ્મીર મહારાજા હરિસિંહે જોડાણમાં શા માટે સહી ન કરી હતી તો આ પાઠ પણ આપણે સાતમો પાઠ છે ઓપરેશન વિજય એ પણ સાતમા પાઠમાં આવશે હૈદરાબાદના નિઝામને સ્વતંત્ર રહેવાનું પસંદ હતું તો સાતમો પાઠ પરિચય આપો અરવિંદ ઘોષ તો ચોથો પાઠ અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી તો સંયુક્ત રાષ્ટ્રવાળો પાઠ ત્રીજો પાઠ છે આના સવાલના જવાબ જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો અમે આનું સોલ્યુશન પણ આપીશું વિભાગસિંહ દાંડીકૂચ જો ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટ છે બધા જ પ્રશ્નપત્રમાં હોય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું સંક્ષેપમાં તમારે ચર્ચા કરવાની છે ટૂંક નોન આપવાની છે ધાર્મિક સ્વતંત્રતાનો હક અને મહાભિયોગની કાર્યવાહી આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે સ્વતંત્રતાનો હક એ પણ મોસ્ટ આઈએમપી છે જંગલોના વિનાશના કારણો અને ભારતમાં વૈવિધ્યસભર સભર કુદરતી વનસ્પતિઓ શા માટે જોવા મળે છે અને પૂર સમયે શું કરવું અને દુષ્કાળ સમયે શું કરવું અને શું ન કરવું આ પાર્ટ નંબર વીસ ઓકે ચલો વિભાગ વિભાગીની વાત કરીએ તો ટૂંક લખવાની છે ભારતમાં ટેકનિકલ ક્ષેત્રે વિકાસ ભારતમાં સંઘ દેશોની રાજકીય રાજ્યોનું વિલીનીકરણ લોકશાહીના લોકમતનું મહત્વ અને ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો અને વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો અને વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના વિશે લખવાનું છે આ ક્વેશ્ચન પણ મોસ્ટ એમ્પી છે અને પશ્ચિમ ભારતના લોકો ખોરાક તરીકે શું લે છે એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મોસમી જંગલો તમારે આસામ બાજુ બતાવી શકો છો નળ સરોવર તમે ગુજરાતમાં બતાવી શકો છો દિલ્હી જે આપણી રાજધાની છે અને બંગાળની ખાડી જે પૂર્વ દિશામાં તમે બતાવી શકો છો ચલો આ તો એક પ્રશ્ન હતો અને તમને સોલ્યુશન આપ્યું આવી રીતના બીજા પણ પ્રશ્નપત્રના સોલ્યુશન જોતા હોય તો ચેનલ ઉપરથી પણ તમને મળી જશે